આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે. કુલ 21 ડાયરેક્ટર કરશે મતદાન. ઇફકોના ચેરમેનની પસંદગી માટે મતદાન કરશે. દિલીપ સંઘાણી ફરીથી બિનહરીફ જીતવાની શક્યતા. ગઈકાલે ઇફકોના ડાયરેક્ટર માટે ચૂંટણી હતી. ગુજરાતના ડાયરેક્ટર પદે જયેશ રાદડિયા ફરી જીત્યા છે. તો ખાસ આજે જે છે ઇફકોના ચેરમેન પદની પસંદગી કરવામાં આવશે. કુલ 21 ડિરેક્ટર જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યારે દિલીપ સંઘાણી ચેરમેન છે અને ફરી તે બિનહરીફ જીતવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે બિપિન પટેલ જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો, જેમાં જયેશ રાદડિયા ફરી ડિરેક્ટર બની ચૂક્યા છે અને આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે. તો ખાસ આજે જે છે ઇફકોના ચેરમેન પદની પસંદગી કરવામાં આવશે. કુલ 21 ડિરેક્ટર જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યારે દિલીપ સંઘાણી ચેરમેન છે અને ફરી તે બિનહરીફ જીતવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે બિપિન પટેલ જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો, જેમાં જયેશ રાદડિયા ફરી ડિરેક્ટર બની ચૂક્યા છે અને આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે.